शंकरं शंकराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य द्रुतकनिकनिभं चारुपद्मासनस्थम् द्रुतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम् साम्बो नः कुलदैवतं पशुपते साम्बत्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरो रगणा साम्बेन सन्तारिता साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परं नो भजे साम्बस्यानुचरोऽस्म्यहं मम रति साम्बे परब्रह्मणे ङ्गारमालाकुलिकालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय। त्रयीं तिस्रो वृत्तिस्त्रिभुवनमथो त्रीनपि सुरा अकाराद्यैर्वर्णैस्त्रिभिरभिदधत्तीर्णविकृते तुरीयन्ते धाम ध्वनिभिरवरुन्धानमभिः समस्तं यस्तं त्वां शरणदगुणात्योमिति पदम् इयं तावत् अद्वितीय ब्रह्मवाचकत्वेन प्रणव उपन्यस्तः श्लोकमः प्रणव ओंकार चेते अद्वितीय ब्रह्मवाचक से अकार उकार मकार आ प्रत्येक एक एक मात्रा से पछी अमात्र ओम अमात्रा ओम अमात्रा आ रीते आ चार चार ने एक ज अधिकरण कमा आया जे अकार से ज उकार से ज मकार से ज अमात्रा से तो अकार शू है तो ये तो विराट स्वरूप से जागृत अवस्था नो अभिमानी आत्मा जागृत जगत जागृत अनुभव अब मैंने अकार बने
એટલે આ બધું માની લે, એની સાથે સંયોજાયેલું ચૈતન્ય એટલે આકાર, એટલે ઉપાધિ સહિત નું ચૈતન્ય, જાગૃત રૂપી ઉપાધિ સહિત નું ચૈતન્ય એટલે વિશ્વ કે વિરાટ આકાર. તો એટલે સ્થૂળ સહિત, સ્થૂળ સમષ્ટિ વ્યષ્ટિ અને સમષ્ટિ સ્થૂળ શરીર સહિત નું ચૈતન્ય એટલે આકાર, વ્યષ્ટિ અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર સહિત નું ચૈતન્ય એટલે ઉકાર, અને વ્યષ્ટિ અને સમષ્ટિ કારણ શરીર સહિત નું ચૈતન્ય એટલે મકાર. દરેકમાં ચૈતન્ય તો ખરું છે, માત્ર ચૈતન્ય નો વેશ ભિન્ન ભિન્ન હોવાના કારણે ચૈતન્ય ને ભિન્ન ભિન્ન નામ આવે, વિશ્વ તેજસ પ્રાજ્ઞ કે વિરાટ હિરણ્યગર્ભ ઈશ્વર અવ્યક્તા નામ આવે, પણ એ બધા વેશ પહેરનાર દ્રષ્ટિ ને સમષ્ટિ કે સ્થૂળ સૂક્ષ્મ કારણ આ બધા વેશ પહેરનાર ચૈતન્ય એક જ છે. જેમ કે અભિનેતા એનો નિર્દેશ થયો અમાતરા એટલે કે શુદ્ધ ચૈતન્ય. આ રીતે જે જાગૃત સ્વપ્ન સુષુપ્તિ, તો કે આ બધું વાસ્તવમાં એક જ ચૈતન્ય, સર્વ અધિષ્ઠાન એક જ ચૈતન્ય છે, અર્થાત આ સર્વ એક જ ચૈતન્યની પરમાત્માની અભિવ્યક્તિ છે, એ જ માત્ર એક અદ્વિતીય છે. ટૂંકમાં ભલે સ્થૂળ જગત હોય, સૂક્ષ્મ જગત હોય, કારણ જગત હોય, કશું વસ્તુ પરમાત્માથી ભિન્ન નથી, એની જ અભિવ્યક્તિ છે, એ જ એકમાત્ર છે, અન્ય કાંઈ નથી. એવમ તાવત અદ્વિતીય બ્રહ્મવાચકત્વેન. આ પ્રકારે પ્રણવ તો નામ બન્યું ભગવાનનું, કે ભગવાનનું અદ્વિતીય બ્રહ્મ, એક અદ્વિતીય પરમાત્મા છે, એનું શ્રેષ્ઠ નામ પ્રણવ. એટલા માટે એ સગુણ નિર્ગુણ એ બંનેનો નિર્દેશ છે. એતસ્ય અર્થ અનુસંધાન જપસ્ય સમાધિ સાધનત્વેન પતંજલિના સૂત્રિતઃ. જે બાસઠમાં પાના પર આ સંસ્કૃત ટીકામાં કહ્યું છે, તો આ પ્રણવ એવું મહત્વ છે. એતસ્ય છે અર્થાનુસંધાન જપસ્ય. મહર્ષિ પતંજલિએ પણ, યોગ સૂત્રકાર મહર્ષિ પતંજલિએ પણ કહ્યું કે આ પ્રણવનો અર્થાત ઓમકારનો જપ કરવો જોઈએ, અને સાથે સાથે એના અર્થનું અનુસંધાન કરવું જોઈએ. એટલે અર્થની આ ચર્ચા કરવામાં આવી, જેથી એનું જપ કરતા કરતા અર્થનું અનુસંધાન થાય. તે પ્રકારે સૂત્રમાં કહેવામાં આવ્યું સમાધિ સિદ્ધિ ઈશ્વર પ્રણિધાનાદિથી, ઈશ્વરના પ્રણિધાનથી સમાધિ સિદ્ધ થાય, ઈશ્વરમાં ઐક્ય સિદ્ધ થાય. સમાધિ એટલે ઈશ્વરમાં તન્મય બની જવું, ઈશ્વરમય બની જવું, અર્થાત જ્યાં વ્યક્તિનું કોઈ અસ્તિત્વ ના રહે ઈશ્વરમયતા જ્યાં રહી જાય એનામ સમાધિ. તો પતંજલિ મહર્ષિ કહે છે કે આ રીતે ઈશ્વર પ્રણિધાનથી સમાધિ અર્થાત ઈશ્વરમયતા સિદ્ધ થાય. તો ઈશ્વર પ્રણિધાન એટલે શું? એટલે કહે છે ઈશ્વર પ્રણિધાનાદ્વા એથી સૂત્રાંતરમ. તો ઈશ્વર પ્રણિધાનાદ્વા એટલે ઈશ્વર પ્રણિધાનથી પણ સમાધિ સિદ્ધ થાય. આમ તો અષ્ટાંગ યોગ એટલે આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ એ પ્રકાર થાય. આમ યમ નિયમથી શરૂ કરો તો છેક આઠમા પગથિયામાં સમાધિ સિદ્ધ થાય. પણ પતંજલિ મહર્ષિ કહે છે કે ઈશ્વર પ્રણિધાનાદ્વા છેક સુધી જવું જ ના પડે, આ તો યમ નિયમમાં જ આવી ગયો. પાંચ યમ અહિંસા સત્ય વગેરે અને પાંચ નિયમ સૌથી સંતોષ તપઃ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન, બસ ઈશ્વર પ્રણિધાનથી જ સમાધિ સિદ્ધ થઈ જાય. બાકીના વચ્ચે એટલે ભક્તિ માર્ગ થયા. ભક્તિ માર્ગમાં તુલસીદાસજી મહારાજ કહે કે મને કોઈ જપ તપ કે આવડતું નથી ભાઈ, મને કે યોગ નથી આવડતો, તો કઈ વાત નહીં, એ લોકો જાણે છે ને ઈશ્વર પ્રણિધાન અથવા ઈશ્વરના પ્રણિધાનથી સમાધિ અર્થાત ઈશ્વર સાથે ઐક્ય સિદ્ધ થાય. ઈશ્વર પ્રણિધાન કોને કહો? એ પતંજલિ મહર્ષિ પોતે સમજાવે છે. એટલે સૂત્રાંતર આ પ્રકારે સૂત્ર કહ્યા પછી તસ્ય વાચક ઈશ્વર છે. ઈશ્વર કોણ છે? તસ્ય વાચક પ્રણવ. ઈશ્વરની વ્યાખ્યા નો કઈ પુરુષ વિશેષ છે. જે કોઈ રીતે ક્લેશ કર્મ વિપાક આશય આ બધા ક્લેશ થી કર્મ થી કર્મફળ થી આ બધાથી જે અલિપ્ત છે એનું નામ ઈશ્વર. તસ્ય વાચક અને કેવો છે? અનાદિ છે, બધાનો ગુરુ છે, સર્વજ્ઞ છે. આ પ્રકારે યોગશાસ્ત્રમાં ઈશ્વરનું નિરૂપણ થયું. તસ્ય એટલે કે ટૂંકમાં નિમિત્ત કારણ,
ईश्वर तस्य वाचक प्रणव, तो ईश्वर वाचक अर्थात एनुं नाम प्रणव छे, ओंकार छे। आ प्रणव एटले शिव प्रभु चर्चानो विषय हतो। प्रणव कोने कहेवाय? तो आपणे अत्यारे जाणी लीधुं प्रणव एटले ओंकार, पण आ सूत्रमां लख्युं प्रणव એટલે પ્રણવ એટલે શું? એટલે જોયું કે ભાઈ આ શાસ્ત્રમાં ભગવાનનો વાચક કોણ છે? વેદની અંદર ઉપનિષદોમાં ખાસ કરીને તો વાચક એટલે ભગવાનનું નામ, એટલે કોનું પ્રતિપાદન કરે? તો ઓમકારનું પ્રતિપાદન કરવામાં આવે, માણે પ્રણવ એટલે ઓમકાર તજપ। તો ચાલો, ઈશ્વર એટલે ઈશ્વરનું નામ છે પ્રણવ, પણ ઈશ્વર પ્રણિધાન, પ્રણિધાન કરે એટલે શું? એ કહે છે તજપ તદર્થ ભાવનમ, ભગવાન નામનો જપ કરવો અને જપ કરતી વખતે એ જપનો જ અર્થ છે એની ભાવના કરવી। ટૂંકમાં અહીંયા કહેવામાં આવે તે પ્રમાણે પ્રણવનો જપ કરવો, ઓમકારનો જપ કરવો અને ઓમકારનો જ અર્થ છે સગુણ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મ, જે પ્રકારની સમાધિ તમારે જોઈએ છે। આમ એટલે બહુ શ્રેષ્ઠ છે, પ્રણવ જે છે એ સગુણ બ્રહ્મનો વાચક છે અને નિર્ગુણ બ્રહ્મનો લક્ષક છે। પણ જે યો યદ ઈચ્છસી તસ્ય તત્, એમ કહેવામાં આવ્યું કે એટલે કે પ્રણવની ઉપાસના દ્વારા, કે પ્રણવ દ્વારા ઈશ્વરની ઉપાસનાથી યો યદ ઈચ્છસી, તમને સગુણ બ્રહ્મનું સાક્ષાત્કાર જોઈએ તે પ્રાપ્ત થાય, નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન જોઈએ તે પ્રાપ્ત થાય। ઇતિ સૂત્રાભ્યામ પ્રણવ જપસ્ય પ્રણિધાન શબ્દાર્થત્વનો વ્યાખ્યાનાર્થ, મહારાજ પોતે પ્રણિધાન શબ્દનો આવી રીતે સમજાવ્યા પછી સૂત્ર કહ્યું, પછી બીજા સૂત્રમાં સમજાવ્યું કે પ્રણિધાન કોને કહેવાય? તો ઓમકારનો જપ કરવો, અને જપ કરતા એનો અર્થનું અનુસંધાન કરવું। ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ માં મનુસ્મરણ, ભગવદ્ ગીતા ભગવાન કહે ઓમ એકાક્ષરમ બ્રહ્મ, એક અક્ષરનો આ બ્રહ્મ છે, બ્રહ્મ એટલે કે ઓમકાર, એક અક્ષર જે છે એ વાસ્તવમાં બ્રહ્મનું નામ છે, બ્રહ્મ જ છે, એક અક્ષરનું બ્રહ્મ। એટલા જ માટે કે છેવટે નામ અને નામેમાં કોઈ તફાવત રહેતો નથી, જેને આપણે ચર્ચા કરીએ કે શરૂઆત જયારે કરી ત્યારે નામનું સ્મરણ કરવા છતાં નામેનું આપણને કઈ થાય નહીં, રામ રામ કયા કહીએ તો રામ અંદર પ્રગટ ના થાય, કે રામ એવું જન્મે નહીં મનમાં, રામ 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 બરકા, છતાં આપણે ચર્ચા કરીએ કેવી વાલ્મીકીએ કેટલા બધા કેટલાય વર્ષો સુધી કર્યું હશે, પણ ત્યારે એ સાચા યોગ્ય સંસ્કાર મનમાં પ્રગટ થયા ત્યારે નામ એને પોતાના અર્થનું સ્મરણ કરાવે। આમ ઓમકારમાં આ પ્રકારની શક્તિ છે કે જ્યારે શુદ્ધ અને એકાગ્ર ચિત્તથી ઓમકારનું અનુસંધાન કરવામાં આવે ત્યારે જે ચૈતન્ય સ્ફુર એ જ બ્રહ્મ છે। ટૂંકમાં આ બ્રહ્મ ચૈતન્યનું સ્ફુરણ કરાવવાની શક્તિ ઓમકારમાં છે। આપણું કાર્યમાં તો એટલું જ છે કે આપણું ચિત્ત શુદ્ધ હોય અને એકાગ્ર હોય, એટલે એટલે તો એ તદાલંબનમ શ્રેષ્ઠમ, એ તદાલંબનમ પરમ, શાસ્ત્રમાં ઘણા આલંબન છે, આલંબન એટલે કે આશય જેનો આધાર, આધાર જાણે કહેવાય, જેનો આધાર લઈને આપણે કઈ બીજું પ્રાપ્ત કરી શકીએ, એવું નિસરણ એ આધાર છે કે આલંબન છે જેને આપણે ઉપરના માળે જઈ શકીએ, એટલો વાસળો જેની મદદથી આપણે ઉપર કૂદી શકીએ, અને તે રીતે આ બ્રહ્મમાં કૂદવા માટે, બ્રહ્મમાં એક થવા માટે આપણને કોઈ આશ્રય જોઈએ, આલંબન જોઈએ, સહારો જોઈએ, એ તો આ બધા ઘણા સહારા છે, આ ગાયત્રી મંત્ર વગેરે બીજું ઘણું બધું છે, છતાં એ તો આલંબનમ શ્રેષ્ઠમ, આ બધા આલંબનોમાં આ ઓમકાર જે પ્રણવ છે એ શ્રેષ્ઠ છે। શ્રેષ્ઠ એટલે ભગવાનની પ્રાપ્તિનું ઉત્તમ સાધન છે। વેદમાં કહેવામાં આવ્યું કે ભગવાનની પ્રાપ્તિ માળાના આલંબનો ઘણા છે, બધામાં ઓમકાર શ્રેષ્ઠ છે, એ તો આલંબનમ શ્રેષ્ઠમ, એ તો આલંબનમ પરમ। એટલા જ માટે કે હવે ઓમકારની મધ્ય આપણે પરમ બ્રહ્મ કે અપર બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ કે સગુણ બ્રહ્મ, આ બંને અનુસંધાન કરી, જેમાંથી આપણી ઈચ્છા પણ અનુસંધાન કરી શકીએ, એ તદાલંબન જ્ઞાત્વા બ્રહ્મલોકે મહિયતે, આલંબનનું જ્ઞાન અર્થાત આલંબન દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાથી એ બ્રહ્મલોકમાં એની મહા એ બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। આ પ્રકારે આ ઓમકાર માટે આખો એક શ્લોક જે છે એ કહેવામાં આવ્યો, એટલા જ માટે કે ઓમકાર ભગવાન શિવજીના જ્ઞાન માટેનું સાક્ષાત્કાર માટેનું સર્વશ્રેષ્ઠ સાધન છે। સર્વે વેદા યત પદમાં મનંતી તપાગમ સે ચરવા સર્વાણી છે યદ વદંતી યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી ઓમ ઇત્યર્થ।
यमराज कहे नचिकेता ने, नचिकेता हम तो आत्मज्ञान की मांगनी करी, तो सीधे सीधे आत्मज्ञान नो प्रारंभ नहीं करता, इन्हें माटे पूरो तैयारी जो ये के माटे ओमकार के प्रणव उपासना उपदेश करे छे। ए द्वारा जरा आपको चित्त तैयार थयो त्यार पछी जे ज्ञान नो उपदेश छे स्पर्श करे। એટલે આમ તો વર્ણન કર્યું સર્વેદા યત પદમામહંતી, બધા જ વેદો જે પદનું અર્થાત જે પદનીય જે પ્રાપ્ત કરવા યોગ્ય પરમાત્માનું પ્રતિપાદન કરે છે। તપાગુમ સી ચરવાણી, બધી તપશ્ચર્યાઓ બધા જ કર્મ પણ જેને પ્રાપ્તિનું સાધન છે એ સમગ્ર વેદ, વેદ અહીં સર્વે અહમ, એ સમગ્ર વેદ એક જ વસ્તુને ભરેલો છે અને જે પરમાત્માનું કેવી રીતે આપણે પ્રાપ્તિ કરાવે। સર્વે વેદા યત પદમામનંતી, બધા જ વેદ એક કંઠથી જે પદનું જે પરમાત્માનું ગાન કરે છે। તપાંસે સર્વાણી યત વદંતી, જેની પ્રાપ્તિ માટે બધી તપશ્ચર્યાઓ કે કર્મ કરવામાં આવે છે। યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, જેની ઈચ્છા કરીને આ સાધકો બ્રહ્મચર્યનું પાલન કરે છે, અર્થાત ગુરુકુળ નિવાસ કરે, ગુરુજીની સેવા કરે, આ રીતે બ્રહ્મચર્યનું પાલન કરે છે, પોતાનું જીવન સમર્પિત કરે છે। સત્ય એ બદન, એ પદ એટલે પરમાત્મા છે। સંગ્રહેણ પ્રવીમી, સંક્ષેપમાં હું તને કહીશ, ઓમ પરમાત્મા, વર્ણન પરમાત્માનું કર્યું પછી કહ્યું ઓમ, એનો અર્થ એ તો યમ રાજા માટે એ પરમાત્માનું હું અલગ નથી, ઓમ ઇતિ ભગવાન એવું જ કહ્યું ભગવદ્ ગીતામાં આ શ્લોક આ મંત્રનો વાત કર્યો, અને એની બહુ જ ગાથા ગાવામાં આવે છે। એ થયું ઇત્યાદિના તસ્ય સર્વ પુમર્થ હેતુ તો મુક્તમ, આ પ્રકારે ઓમકાર કે પ્રણવ છે એ આપણા પરમ પુરુષાર્થ અર્થાત મોક્ષની પ્રાપ્તિનું સાધન, સર્વ પુમર્થ જે જોઈએ મને। તુસ્યાજી મહારાજ પણ કહે કે ભાઈ આ કથાના શ્રવણથી કે ભગવાનની આરામ જે જોઈએ મને, બધા લોકોને મોક્ષની હજી એટલી સમજ ના હોય કે ભાઈ અમારો મોક્ષ જોઈએ છે, કોઈને અર્થ જોઈએ કામ જે જોઈએ, સર્વ પુમર્થ અહીં તો સર્વ એટલે સગુણ બ્રહ્મ નિર્ગુણ જે જોઈતું હોય પ્રાપ્ત થાય, ઓમકાર કહેવામાં આવ્યું પછી એના શ્લોકમાં। એ તસ્ય અતિ દુરુહાર સત્ય, પણ આ પ્રણામ જે છે ને એ જરા બહુ અઘરો છે, એની આરાધના છે બહુ કઠિન છે। સ્ત્રી શુદ્રાદિ અનર્હત્વ, ટૂંકમાં ઘણા લોકો એના માટે યોગ્ય નથી, એની યોગ્યતા માત્ર સંન્યાસીઓમાં જ છે। સંન્યાસ એટલે જ્યાં સુધી બ્રહ્મચારી હોય ત્યાં સુધી ગાયત્રી મંત્રનો જપ કરતો, સંન્યાસી બને એટલે એ ગાયત્રી ઓમકાર જપ કરે। આ ગાયત્રીની જે ત્રણ પાદ છે એ ત્રણ વ્યાહૃતિ છે, આ ત્રણ વ્યાહૃતિ છે એ જ ઓમકારની ત્રણ માત્રાઓ છે, એટલે ગાયત્રીનો સમાવેશ ઓમકારમાં થઈ ગયો, સમગ્ર વેદનો સમાવેશ ગાયત્રીમાં થઈ ગયો અને ગાયત્રીનો સમાવેશ ઓમકારમાં થઈ ગયો। એટલા જ માટે બ્રહ્મચારીને આ ગાયત્રીના જપનું વિધાન છે, તો ગાયત્રીનો જપ એને કરવાનો કહેવામાં આવે, ત્યારે સંન્યાસી માટે ઓમ વિરક્ત છે એમના માટે આ મંત્રનો જપ છે। આ મંત્ર એવો છે ને ઓમ કે પછી એને કારણે વિરક્તિ પણ જન્મે, એટલે ગૃહસ્થાશ્રમ ને વિરક્તિ આ બે સાથે જાય નહીં। સ્ત્રીઓને જે કામ કરવાનું હોય સેવા કરવાનું એ પણ ના થાય, શુદ્રો એટલે ટૂંકમાં જે લોકોની જે ફરજ હોય એ ફરજ એ લોકો યોગ્ય રીતે બજાવી શકે એ પ્રકારની સાધના એમને આપવી જોઈએ। પછી આપણું કર્તવ્ય એક પ્રકારનું હોય અને સાધના એમને એવા પ્રકારની કર્તવ્ય શું બને કરી દે આપણને, તો એ કર્તવ્ય ચૂકી જઈએ તો મારી પાછું પાપ લાગે, કદાચ એ સાધના યોગી પ્રાપ્ત થતો હોય પરંતુ જે કર્તવ્ય ચૂકી જઈએ તો પણ ખોટું છે। એટલે આપણું કર્તવ્ય ન ચૂકીએ અને જો સાધના થાય એ પ્રકારની સાધન એવા માર્ગ હંમેશા બતાવવામાં આવે, એમાં કોઈને માટે પક્ષપાત કેવું નથી, પણ એટલે ઘણા બધા લોકો આ મંત્રના જપ માટે યોગ્યતા ધરાવતા નથી હોતા, તો શું કરવાનું? અસાધારણત્વાદ, એટલે આ મંત્ર સાધારણ નથી, બધા માટે સમાન રીતે ઉપલબ્ધ નથી, અમુક વિશેષ માટે જ છે, ભલે શ્રેષ્ઠ રહ્યો પણ આપણને એનો ઉપયોગ ના, આપણે શું કરવાનું? સર્વસાધારણાની પ્રસિદ્ધાની ભગવદ્ વાચકાની પદાની જપાર્થત્વેને વદન સ્તવતી, એટલે હવે ચાલો એક નામ નહીં સર્વસાધારણાની, બધાનામાં ટૂંકમાં બધા જણા અધિકારી છે, પછી ભલે આને માટે આ નહીં, વેદ માટે પેલો નહીં, ફલાણો પેલો, પણ બધા માટે જે હોય સર્વસાધારણાની
प्रसिद्धानि वही पशा प्रसिद्ध से भगवत वाचकानी आ भगवान ज नाम छे वाचक कयो ने એટલે ટૂંકમાં એની સાથે ઐક્ય પ્રાપ્ત કરી એટલે ભગવાન સાથે ઐક્ય પ્રાપ્ત થાય. નામને પકડી એટલે નામી આવે. ભગવદ વાચકાની પદાને જપાર સત્વેન વદન. તો પછીના શ્લોકમાં એવા આઠ નામ કહે છે જે જપ માટે. પહેલા શ્લોકમાં એક નામ કહે ઓમકાર, એના શ્લોકમાં આઠ નામ કહે છે. એનો એક પ્રકારનો પ્રયોગ, જેવો તો ઓમકારનો પ્રયોગ હતો એ પ્રકારનો પ્રયોગ આ નામનો થાય. એટલે જ્યાં સુધી આપણા મનમાં ઓમકારના ઉચ્ચારણને કારણે ચૈતન્ય સ્ફુરણ ના થયું તેની ભાવના કરવી પડે. જ્ઞાન હોય તો ભાવનાની જરૂર નથી, જ્ઞાન ન હોય તો જ્ઞાન જન્મે માટે ભાવના થતી હોય. એટલે આપણે રામ રામ કરીએ પણ રામનું સ્ફુરણ ના થતું હોય તો કઈ વાંધો નહીં. રામ એ ભગવાન છે કે સગુણ બ્રહ્મ છે, દશરથના પુત્ર છે, એ પ્રકારની ભાવના સાથે રામ રામ એનો અર્થ અનુસંધાન કઈ ધીમે ધીમે પછી બે એક બને. જે નામ છે એ ભાવના કરી એ છેવટે એક બને. ટૂંકમાં એ ભાવના પરિણામે આપણને એનું જ્ઞાન થાય એટલે એને વાચક કહેવામાં આવ્યો. ટૂંકમાં શબ્દોમાં એવી શક્તિ છે. પેલા નામ શક્તિ છે કે નામ એને લઈ આવે. આપણે પ્રયત્ન કરવો પડે કે જેથી આ શબ્દ પોતાની શક્તિ પ્રગટ કરી શકે. શબ્દ બહુ શક્તિશાળી છે. એકાદ આપણે કઈ અપશબ્દ બોલ્યો તો બધા એ થઈ જાય, કારણ કે એવો શક્તિશાળી છે ને શબ્દ. વાઘ આવે એમ બોલ્યું તો બધા એમ એકદમ ચોંકી જાય કે આ શબ્દમાં શક્તિ છે. એવી રીતે ભગવાન નામ છે બહુ શક્તિશાળી છે. પણ એ શક્તિનો ક્યારે ક્યારે આપણને લાભ મળે? જ્યારે એ માટેનું યોગ્ય વાતાવરણ મનમાં સર્જાય એ કામ આપો છો. તો ચાલો ઓમકારને છોડો ભાઈ, આપણે આપણે એના માટે નથી કઈ વાંધો ચાલો. પરંતુ આપો પણ જેમાં અધિકાર છે એવા ઘણા બધા ભગવાનના નામ છે સર્વસાધારણ. તો અમનું કોઈ પણ એક નામ લઈને ઓમકારની જેમ એના પર પણ ભગવાનની ભાવના કરીએ. જે નામ કહેશામાં ભગવાનની ભાવના કરીને આપણે ભાવપૂર્વક એટલે ભક્તિપૂર્વક એનું આપણે મનમાં ઉચ્ચારણ કરીએ. મનમાં કરો, જે કરવું એ કરો, વાણીથી કરો એટલે ઉચ્ચ જપ કરો, મંદ જપ કરો, માણસ જપ કરો. ઉત્તમ સ્તવા ઉચ્ચ મંદત ચિત્તજમ જપ ધ્યાનમ ઉત્તમ શ્રવણ મહે. ઉચ્ચ એટલે બધાને સંભળાય પ્રકાર ઉચ્ચારણ કરો, કે મંદ એટલે માત્ર પોતાને સંભળાય ઉચ્ચારણ કરો કે કોઈ પોતાને ના સંભળાય, અર્થાત માત્ર મનમાં થાય એ પ્રકારે જપ કરો એક પછી એક. તો હવે આપણે જપ કરી શકીએ માટે આપણને આ બીજા ભગવાનના નામ છે પ્રસિદ્ધ નામ છે એનો ઉપદેશ આ 28મા શ્લોકમાં કરાય છે. ભવશર્વો રુદ્ર પશુપતિરથો ગ્રસ્ઃ મહાન્. તથા ભીમેશાનાવિતિ યદભિધાનાષ્ટકમિદમ્. અમુષ્મિન પ્રત્યેકમ પ્રવિચરતિ દેવ શ્રુતિરપે. પ્રિયાયાસ્મૈ ધામ્ને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. પણ હે શરણદ, આગળના શ્લોકમાંથી શરણદ શરણ પ્રદાન કરનાર, આપને નમસ્કાર કરનાર અને શરણ પ્રદાન કરનાર, હે દેવ, ત્રીજી પંક્તિમાં એક દેવ શબ્દ છે પણ ભગવાન સંબોધન છે. હે દેવ, હે દેવતનાત્મક, હે સ્વયં પ્રકાશ પરમાત્મા, ઇદમ યત અભિધાનાષ્ટકમ અભિધાનાષ્ટકમ. આ અભિધાન એટલે કે નામ, અભિધાન અર્થ થાય નામ, અભિધાન એટલે નામ, અભિધેય એટલે નામી. નામ નામી કહો કે અભિધાન ને અભિધેય કહો. અષ્ટક એટલે આઠ નો સમૂહ. અભિધાન અષ્ટકમ
आठ अभिधान न समूह, आठ नाम न समूह। प्रकार है अरे आठ नाम अमुष्मिन अभिधानाष्टक विषय प्रत्येकम के ज्योतकराय भव सर्व रुद्र पशुपति उग्र सहमान भीम ईशान। अरे भगवान आठ नाम छे ये प्रत्येक मन आ नाम क्यों महान छे भगवान ना के अभिधानाष्टक विषय प्रत्येकम एक एक शह प्रतिनाड प्रत्येक नाम श्रुति प्रविचरती श्रुति वेद तो वेद में प्रविचरती प्रकर्षण बोधकतया चरती श्रुति विचरण करे श्रुति એટલે वेद पण प्रत्येक नाम में विचरण करे छे। विचरण કઈ રીતે કરે છે આપણને प्रत्येक पद નું જ્ઞાન થાય એનું પ્રતિપાદન એ પ્રકારે વિચરણ કરે છે। ટૂંકમાં આ प्रत्येक नाम નું પ્રતિપાદન वेद પણ કરે છે। वेद ने अंदर पण आ बधा नामो छे अने भगवान नाम छे प्रकारे वेद पण आ बधा नाम नुं प्रतिपादन करे छे। तो वेद में आपणने आटलुं बधी आस्था छे ने एटले आपणे वेद ने मूळ तरीके लईए એટલે श्रुति हती। श्रुति मुख्य प्रमाण छे वेद प्रमाण छे तो वेद जेनुं प्रतिपादन करतुं होय ए प्रतिपादन योग्य विषय होवो जोईए। वेद ही सर्वे ही अहम एव वेद्य भगवान जाने कहे के बदा वेद बड़े हूँ जे जानवा लायक छु एनो थे तो कि जीवन में जानवा लायक एक अच्छे वेद प्रतिपादन करता हूँ एटले प्रमाणभूत थई गयो। एटला माटे वेद नो पण निर्देश करवामां आव्यो कि वेद पण आ प्रत्येक नाम में नाम प्रतिपादन करे छे कि आ प्रत्येक नाम के भगवान नाम छे ए प्रकारे वेद पण आपनो आ नाम द्वारा प्रतिपादन करे छे। એટલે ત્યાં નામનું કામ વેદમાં કરવામાં આવે છે માત્ર પૌરાણિક નહીં એ પુરાણો તો ખરું છે પુરાણો કરતા પણ એટલે ભાઈ પેલા લોકોને થોડી તકલીફ પડે કે વેદમાં નામ કૃષ્ણનામ એકાવાર આવતો હોય તો રામ નામ તો એકવાર ના આવતું એટલે એ લોકોને તકલીફ પડે આ બધા નામ જે છે વેદમાં આવે છે ઓમ નમ શિવાય વેદનો મંત્ર છે એટલે આપણા આઠમા અનુવાક ની અંદર રુદ્રના આઠમા અનુવાકમાં ઓમ નમ શિવાય વેદ મંત્ર પણ આવે એટલે એનું મહત્વ વધી જાય જે લોકોને એ પ્રકારની મનોવૃત્તિ મનમાં આવે છે તો ટૂંકમાં શ્રુતિ આપી શ્રુતિ પણ શ્રુતિ પણ એટલે શું ટૂંકમાં સ્મૃતિ પુરાણ આગમાદિકમ આપી એ શાસ્ત્રમાં એટલે વેદની અંદર પ્રતિપાદન કરવામાં આવ્યું હોય ત્યારે પુરાણોમાં તો હોય જ આ પુરાણો તો છે એ તો વેદના એક એક અંશ લઈને ખૂબ વિસ્તાર કરનારા છે। પુરાણ આપણને ઘણા કથાનકો કહે અને ઘણા બધા વર્ણનાત્મક બધું વર્ણનો હોય એ દરેક નું મૂળ આપણે વેદમાં મળે વેદનું એકાદ વાક્ય હોય એક નાની કથા હોય એક નાનો ફકરો હોય એ લઈને પુરાણમાં ઘણો વિસ્તાર કરવામાં આવ્યો હોય। સ્મૃતિ ગ્રંથો સ્મૃતિ એ પણ બધા વેદમાં જે તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો છે જે બધા ઋષિઓનો અનુભવ થયો એ અનુભવ પર લખાયેલા ગ્રંથોને સ્મૃતિ કહેવામાં આવે આગમ એટલે પરંપરાગત શાસ્ત્ર તો પરંપરાગત કેવી રીતે ભગવાનની ઉપાસના કરવી કેમ આરાધના કરવી કેમ પૂજા કરવી કેમ શિલ્પ આ બધો એક પરંપરા છે તો વૈદિક પરંપરા હોય ને ભલે શાસ્ત્ર તો હોય આપણું આયુર્વેદ શાસ્ત્ર તો હોય પણ જોડે પછી જે લોકો આયુર્વેદનું આચરણ કરતા હોય ચિકિત્સા આયુર્વેદ દ્વારા કરતા હોય એમનો પોતાનો અનુભવ ઉમેરા એમ કરીને એક પરંપરા તૈયાર થાય। સંગીતની અંદર પરંપરા કેટલા બધા ઘરાણા હોય એ દરેક દરેક ઘરાનાનો જે વડો હોય એણે એમાં જે બધો વિકાસ કર્યો હોય અને પછી એના શિષ્યો જે વિકાસ કરતા આવે આખું ઘરાણું થઈ જાય એને આગમ કહેવાય। આગમ એટલે પરંપરાગત જે આવતો હોય ઉપદેશ એને આગમ કહેવાય। શ્રુતિ સ્મૃતિ પુરાણ આગમ આગમ શાસ્ત્ર એટલે પૂજા માટે અરે ભાઈ આ મંદિર દ્વાર બનાવવું હોય આ બધું કરવા માટે આગમ શાસ્ત્રો આ બધાની અંદર પણ વાસ્તવમાં બધા જ શાસ્ત્રો જે છે એ પણ ભગવાનના આઠ નામનું પ્રતિપાદન કરે છે બોધ કરતા વર્તતે જેથી આ બધા ભગવાન નામ છે એ પ્રકારનો બોધ આપે છે। અપી શબ્દ છે ને એ શ્રુતિ અપી સાથે જોડીએ તો અપીને આપણે અમુષ્મિન સાથે જોડીએ તો અમુષ્મિન અપી પ્રત્યેકમ પ્રવિચરિત દેવ શ્રુતિ જેવી રીતે આ શ્રુતિ એટલે વેદ આ પ્રણાનું પ્રતિપાદન કરે છે તેવી જ રીતે આ પ્રત્યેક નામનું પ્રતિપાદન કરે
એ કોઈ ને એમ કે પ્રણવ ને મોટું કહેવાય, એમાં કઈ વેદમાં આવેલું તો આ બધા નામો વેદમાં છે. ના, વેદ પ્રણવ દ્વારા ભગવાન નું પ્રતિપાદન કરે તો કે આ નામ દ્વારા ભગવાન નું પ્રતિપાદન કરે. એ રીતે પણ આ દરેક નામ નું મહત્વ પ્રણવ જે કહેવામાં આવે, અને એનું વધારે મહત્વ એટલા માટે કે પ્રણવ તો કેટલાક બહુ મર્યાદિત લોકો માટે છે, બીજા બધાને અધિકારી ના હોય. જયારે આ બધા નામ દ્વારા ઈશ્વરને આરાધના કરનારા પ્રણવ બધા અધિકારી છે. અથવા આ દેવ શ્રુતિ પણ કહેવામાં આવે છે. આ દેવ શબ્દના આપણે સંબોધન તરીકે લઈએ તો હે દેવ, પણ શ્રુતિ સાથે દેવ શ્રુતિ તો ત્યાં શ્રુતિ નો સગર સાંભળવું, શ્રુતિ શબ્દ છે ને વેદ માર્ગ એમ કઈ સાંભળવામાં આવતું હતું ને હંમેશા. આ શાસ્ત્ર તો કર્ણ પરંપરાથી લખાણ ત્યારે ના હતું, એટલે ગુરુ પાસેથી સાંભળવામાં આવે શાસ્ત્ર. એ શ્રવણથી જેનું જ્ઞાન થાય એને શ્રુતિ કહેવામાં આવે. શ્રુતિ સાંભળવું એમ પણ થાય કે શ્રવણ દેવશ્રુતિ. તો આ પ્રત્યેકની અંદર આ દેવશ્રુતિ અભી પ્રવિચરતી, આ દેવતાઓની શ્રવણેન્દ્રિય જે છે ને એ પણ પ્રત્યેક નામની અંદર પ્રવિચરતી વિચરણ કરે છે. દેવાનામ બ્રહ્માદિનાભી શ્રુતિ શ્રવણેન્દ્રિય પ્રવિચરતી સાવધાનતયા વર્તતે. એટલે પ્રત્યેક નામ કેવું મહત્વનું છે કે બ્રહ્માજી દેવતાઓ પણ આ બધા નામને બહુ સાવધાની સાંભળે છે. તુલસીદાસ મહારાજ કહે ને કે ભાઈ આ સનકારી આવે ભગવાનની સ્તુતિ કરવાની પાછા પોતાના લોક મગાયા બ્રહ્મલોક મળે ત્યાં જઈને ભાઈ આ કથા કરે. એટલે બધા દેવતા લોકમાં ભગવાન રામની કથા થતી હોય, શિવજીનો લોક હોય બ્રહ્માજીનો લોક હોય બધા દેવતાના પોતપોતાના લોક હોય ને ત્યાં જ કથા થતી હોય. એવી રીતે બધા દેવતાઓ આ જ નામનું બહુ સાવધાનીથી શ્રવણ કરતા હોય છે. અને આ બધા આ નામની મહત્તા બતાવે કે વેદ પણ જેનું પ્રતિપાદન કરે છે ભગવાનના નામ તરીકે, અને વેદના આધારે સ્મૃતિ પુરાણ આગમ આ બધા ગ્રંથો પણ જે છે શાસ્ત્રો પણ પ્રતિપાદન કરે છે. એટલું જ નહીં પરંતુ બ્રહ્માદિ દેવતાઓ છે પણ આ બધા નામના વિષયમાં અત્યંત સાવધાનીથી વર્તે છે, અર્થાત બહુ સાવની સાંભળે છે. દેવાપી ત્વન્નામ શ્રવણોત્સુકા, એ ભગવાન દેવતાઓ પણ આપના નામના શ્રવણ કરવાની ઉત્સુકતા ધરાવે છે. ભગવાન નામ કેવું છે, મહાન છે ને, એટલે ભગવાન નામ તરત સાવધાન થઈ જાય. જેમ ભગવાન બધું ચરણ બ્રહ્મ લોકો તરત બ્રહ્માજી દોડે ને, એવી રીતે ભગવાન નામ આવે દેવતાઓ સાવધાન થઈ જાય. મને યાદ છે બહુ વર્ષો પહેલા મને 86માં ક્યારેક આ સ્વામિનારાયણ સંસ્થાએ એ લોકોએ ગુણાતીતાનંદ સ્વામીની 200મી જયંતિ જન્મ જયંતિ ઉજવે, બહુ મોટું મોટા સ્વામીજીને બોલાવેલા ને આપણું પ્રવચન ત્યારે હતું. એટલે ગુણાતીતાનંદ સ્વામીને એક નાનું પુસ્તક વાંચેલું, થોડું ઘણું વાંચેલું, એકાદ વાક્ય હતું, શું કઈ વાક્ય હતું, એટલે કોઈ આ ભક્ત ગુણાતીતાનંદ સ્વામીને મળવા ગયા ત્યારે એ તો કઈ ઝાડુ વાગે પૂછે કે ભાઈ સ્વામીજી ક્યાં છે, બીજે અંદર જઈને બેસ. પછી આવે તો ખબર આ જ સ્વામીજી હતા. પછી એ સ્વામીનું કોઈ વાક્ય હતું કે ભાઈ જે વસ્તુ આપણને ના ગમે બીજાને ના કરવી, એવું કંઈક વાક્ય હતું. એ વાક્ય હું બોલ્યો એટલે તરત પ્રમુખ સ્વામી તરત સાવધાન થઈ ગયા. આમ બાકી આમ સાંભળતા હશે કે હશે, પણ જો આ આવ્યું ને તરત સાવધાન થઈ ગયા. તો ગુરુજીનું મને વાક્ય આવ્યું ને તરત સાવધાન થઈ ગયા. એટલે બધું ઘણું બોલાતું હોય એમાં આવું ભગવાન એટલે દેવતાઓ સાવધાન છે ભગવાન નામના. દેવતાઓ પણ જયારે ભગવાન નામ સાણું ઉત્સુક હોય ત્યારે પછી બેની વાત જ સ્વીકારે છે. ચાલો તે નામ આજ તક કયું છે, કયા નામ છે? ભવ સર્વ રુદ્ર પશુપતિ અથ ઉગ્રહ સહ મહાન. ભવ ભૂ ધાતુમાંથી ભવ શબ્દ બન્યો, ભૂ સત્તાયામ હોવ તો ભવત બનવું, ભવતી બનવું, ટૂંકમાં બનવું જેને સંકળાયેલ નામ ભવ. ભવ એટલે કે સર્જક એનો અર્થ એવો થયો કે સર્જન કરનાર છે એને ભવ કહેવામાં આવે. આગળ પણ કહેશે જ ને કે નહીં તો હર અને ભવ, હા એટલે ભવલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. ભવ એટલે સર્જક, સર્જન કરનાર.
હવે જો આગળના શ્લોક ની અંદર આપણને પણ આઠ કહેવામાં આવ્યા તત્વ, કયું? ત્વમર્ક, ત્વમ સોમ, ત્વમ પવન, પંચમાભૂત કહેવામાં આવ્યા, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને યજમાન ચૈતન્ય, એના જ આઠ આ નામ છે. એમાં કહી શકાય કે ભગવાનની આઠ પ્રકારની અભિવ્યક્તિ છે, આઠ સંખ્યા. ભગવાનમાં ગીતામાં કહે પ્રકૃતિ અષ્ટધા, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે અહંકાર ઇતિ અમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. ભગવાનના પણ વલ્લભાચાર્ય મારા અષ્ટ સખાઓ, ભગવાનની અષ્ટ પટરાણીઓ, ભગવાનની અષ્ટધા પ્રકૃતિ, આઠ પણ સંખ્યા છે. કીધું ભગવાનની અષ્ટ અભિવ્યક્તિ, એ બધા ભગવાનના આઠ નામ. એમ કહી શકાય કે એટલે આ એક એક નામને આપણે ભગવાનની એક એક અભિવ્યક્તિ સાથે જોઈ શકીએ, જોવું પડે. બાકી ભવ એટલે ભગવાન શિવજી, બોલા જાજુ ના કરો વાંધો નથી, પણ આ તો કરવું હોય તો ભવ એટલે જે જન્મ આપવો. આ જગતને જન્મ કોણ આપનાર છે? તો કે જળ. પ્રળય જયારે થાય ત્યારે એવું વર્ણન આવે કે સમગ્ર જગત જળ બંબાકાર થઈ જાય. એટલે એ જે કારણભૂત જે અવસ્થા છે એને જળ કહેવામાં આવે. એમાંથી પછી પાછું જમકે જગત. એટલે ભગવાન નારાયણ પણ આ પ્રળય જયની અંદર શેષ શૈયામાં સુતેલા છે, કારણરૂપ. પછી એમાંથી સર્જન થાય. એટલે ભવ એટલે સર્જનનું કારણ, એટલે કે જળ. ભવ સર્વ, સર્વ એટલે જે શરણ છે, શ્રુ એટલે જે શરણ કરનાર, ધારણ કરનાર, પોષણ કરનાર, એને બધા સર્વ. આમ તો સર્વ એટલે સંહારક પણ થાય, પણ સર્વ એટલે શરણ. શ્રી ધાતુમાંથી શરણના હાથમાં જે બધાનું શરણ છે, એ બધા ધારણ કરે છે, બધાનું પોષણ કરે છે. આ પૃથ્વી દેવી છે, બધાને ધારણ કરનાર છે. ક્ષમા એ પૃથ્વીનો ગુણ છે. પૃથ્વીનો ગમે તેટલો તિરસ્કાર કરવામાં આવે પણ પૃથ્વી બધાને સહન કરી લે છે. એટલે સહન અંદર સમસમીને સહન નથી કરતી પાછી. માં જેમ સહન કરે ને બાળકોને ઉત્તેજી કે તોફાન કરે, રંજાડ હોય સંતાન રંજાડ જે હોય એ માં સહન પ્રેમથી સહન કરે, એને રંજાડ લાગે જ નહીં. આ માં નામની જે વસ્તુ બહુ વિલક્ષણ છે, ટૂંકમાં એને રંજાડ જ ના લાગે. જેવી રીતે આ પૃથ્વીના સંતાનો એનો કેટલોય રંજાડ કરે અને છતાં પણ એ તો માનું કામ કરે. માં એટલે પોષણ કરનાર, એટલે પૃથ્વી તો પોષણ કરે જ. આવી પૃથ્વી જે છે એ શરણ છે, એ બધાનો આધાર છે, બધાની પોષક છે. માટે એને સર્વ શબ્દ કહેવામાં આવે. એટલે ભવ શબ્દથી જ તત્વનો નિર્દેશ થયો, સર્વ શબ્દથી પૃથ્વી તત્વનો નિર્દેશ થયો, રુદ્ર તત્વથી અગ્નિનો નિર્દેશ થયો. તો બધાને રડાવે ને, જો દયતી રુદ્ર રડાવનાર છે. તો કઈ રીતે રડાવે? બધા નાશ કરીને પ્રાણ લઈને રડાવે. એટલે જગતમાં જયારે પ્રાણ લેવાનો આવે તો રુદ્ર છે ને એ એકદમ સક્રિય બની જાય. આના અર્થે રુદ્ર એટલે અગ્નિ તત્વ. આ જ તત્વ છે એ સર્જન કરનાર છે, અગ્નિ તત્વ છે એ વિનાશ કરનાર છે. એટલે આપણે ભગવાન શિવજીને જોઈએ ને તો આ પાંચે પાંચ તત્વો ભગવાન શિવજી પર હોય, ભગવાન દક્ષિણામૂર્તિ પર પણ હોય, અષ્ટધા પ્રકૃતિ દેખાય. દક્ષિણામૂર્તિમાં ભગવાન બહુ સ્પષ્ટ દેખાય, કારણ કે આ જળ ભગવાનના મસ્તકમાં ગંગા હોય એ જળ તત્વ. દક્ષિણામૂર્તિ ભગવાનના એક હાથમાં અગ્નિશિખા છે, મશાલ છે, અગ્નિ તત્વ. બીજા હાથમાં ડમરું છે, જમણા હાથમાં ડમરું, ડાબા હાથમાં અગ્નિ. આ ડમરું જે છે એ આકાશ તત્વ. ડમરું એટલે ધ્વનિ. આ ધ્વનિ હંમેશા આકાશ, આકાશનો ગુણ છે ને. અને અંદર ડમરૂમાં આકાશ અવકાશ તો જ અવાજ થાય, બાકી ના થાય અવાજ. ડમરું શું બતાવે છે? અવકાશ બતાવે છે, ધ્વનિ બતાવે છે, સર્જન બતાવે છે. અગ્નિ શું બતાવે છે? સંહાર બતાવે છે, લય બતાવે છે. અને પછી જળ તત્વ છે, અગ્નિ તત્વ છે, આકાશ તત્વ છે, ભસ્મ છે, પૃથ્વી તત્વ છે. અગ્નિ શું કહેવાય? જટા તો ઉડે છે, વાયુ તત્વ છે. અથવા ભગવાન દેહ પર સર્પ જે પણ વાયુ, સર્પ એમ કહેવાય છે કે વાયુ ખાનારા છે, સેંકડો વસ્તુ જીવનારા છે, વાયુ તત્વ. આમ પાંચે પાંચ તત્વ છે. ભગવાનની આંખો કઈ છે ખબર છે? સૂર્ય ચંદ્ર છે, નેત્રે ભગવાનનું જમણું નેત્ર છે, સૂર્ય ભગવાન છે. એમનું જમણું ડાબું નેત્ર છે, ચંદ્રમા છે. સૂર્યચંદ્ર પણ આવી ગયા. ભગવાન પોતે કહેવાય છે ચૈતન્ય,
अंकर ने अष्टधा प्रकृति भगवान आठ ये रीते भगवान शिवजी पर आठे आठ आम तो बीजा भगवान जो तो अपने मरे पर भगवान शिवजी में जो स्पष्ट है एवं बाकी मरे तमने शंख चक्र गदा पद्मा मरे गदा एट पृथ्वी तत्व शंख एट जल तत्व चक्र एट अग्नि तत्व मरे तो अभी रीते गोठवो तो बधु गोठवी से मैंने आम दरेक तो भक्त दरेक ने भावना पर आधारित है भक्त बधु खूण खण खण खोद बधु शोधी का भक्त है गायत्री मंत्र ना अर्थ आप सूर्य अर्थ में तो बदा अर्थ में थे गायत्री ना अर्थ दरेक दरेक संप्रदाय विष्णु वर्णन से कोई शिवजी वर्णन के बधु वर्णन कारण के आम आ शब्द एवं है अर्थघटन आप सकिए चलो रुद्र एटले अग्निमूर्ति संहार पछी पशुपति पशु नाम पति ही ये पशु नो पति से पशु पाशवी मृत्यु नो पति से इंद्रियो नो पति से अब मन इंद्रियो जो है पशु जेवा कहवा नियंत्रण करा ना आवे तो ये तो बस स्वच्छंदता थी वर्त है पशु कोने कहवा है कि स्वच्छ आराम थी वर्त है फावे में वर्त फावे में त्या जाए नहीं जीव छे बधु पशु एवी रीते अपनी मन ने जो आप नियंत्रण ना करिए इंद्रियो नियंत्रण ना करे तो फावे त्या जाए एट्ले आ मन इंद्रियो ने पशु कहवा नियंत्रण में राखना पति जैसे ये चैतन्य भगवान नाम ऋषिकेश ऋषिकाणा ईश इंद्रियाणा बदी इंद्रियो पति है पशुपति अर्थात ये चैतन्य से उग्रह उग्रता धरावना से प्रचंडता धरावना से आ वायु जैसे उग्र से प्रमाणे उग्र एट वायु सह महान महता मत शब्दे न सह वर्तते सह महान ये पर महादेव कहवाय तो ये महान महादेव छे ने ये महान शब्द साथे महादेव महादेव शब्द केवो छे महान साथे नो शब्द छे एटले तो सह महान मत शब्दे न सह वर्तते आ भगवान नाम महादेव छे ने महत् शब्द आवे महत् शब्द साथे जे भगवान महादेव ने सह महान कहवाय अथवा सह महान एटले जे आपणे आम मन ने पण महान कहवामां आव्युं छे मन छे ने ए बहु महान कहवामां आव्युं छे ए मनो अधिष्ठान देव है चंद्रमा अने थी सहमान अर्थ करा मारो चंद्रमा भीम भीम एटले विशाकाय आकाशमूर्ति जे बधाने विशाकाय जे बधाने अवकाश प्रदान करना छे चारे बाजु फैलायेलु छे भीम आकाश ईशान बधा नियंत्रण करना अपने जीव नियंत्रण कोण करे खबर छे भगवान ने वात जवा दो पण ए सिवाय कोण करे व्यवहार में सूर्य देवता आ सूर्य देवता आप नियंत्रण दिवस रात आ बड़ी प्रवृत्ति दिवस रात ने अनुलक्षण थाय महीनों गणो वर्ष गणो उत्तरायण गणो दक्षिणायण गणो ऋतु अबद्ध कोने कारण छे सूर्य देवता ने कारण छे यम कहवा मारे बड़ा नियंत्रण करना छे ईशान हाँ ईशान एटले जे बधानु नियंत्रण करना छे बधा वर्षनु शासन करना छे सूर्य आ प्रकारे आठ नाम थी आ भगवान ने अष्टधा प्रकृति कहो કે ભગવાન અષ્ટધા મૂર્તિ કહો એનું અહીં આગળ નિર્દેશ થયો ઇતિ શબ્દ સમાપ્ત અર્થ ઇતિ તથા ભીમેશાનો ઇતિ આ પ્રકારે યત અભિધાના ઇદમ અભિધાનાષ્ટકમ આ પ્રકારે જે ભગવાનના આઠ નામ છે યસ્ય ચ નામાત્રમપિ સર્વપુરુષાર્થ પ્રદમ સ પુનઃ સ્વયં કીદૃશઃ ઇતિ જે ભગવાન નામ માત્ર બધા પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે આમાં કોઈ ભવ સર્વ જે કે નામ લો કે જે કે આપણે ઈષ્ટ દેવતા રામ હોય કે કૃષ્ણ હોય ટૂંકમાં ભગવાન નામમાં જ એવો પ્રભાવ છે કે આપણા જીવનની બધી બધા ધ્યેય કે પુરુષ અર્થ સિદ્ધ કરાવનારું છે પુનઃ સ્વયં કીધું છે એ ભગવાન સ્વયં તો કેવો હશે નામ જ એટલું કામ કરતું હોય ભગવાન તો કેવો હશે ये भक्ति उद्रेक और विचार मात्र थी आ ग्रंथकार स्त्रोत्रकार हृदय में भक्ति एकदम उभराई गई कहा शू बात करी है भगवान नाम तो क्या अद्भुत है शू आ महान है जो बड़ी सिद्धिओ प्राप्त करावना है जो नाम आ महान है भगवान तो क्या कहा हनुमान जी तरखाट करो त्या आग लंका जन्म दूत आवो है अल समझ पी तू रावण ने कह
दूध आवु करे ये तो केवा ऐसे ईज करेगा रावण कसूरी करा मत तो दूध तो खरो क्या आना मालिक केवो से जो तो खरा अना रंग भंग करे न मोकल ये न मालिक आ उठ पड़से जो खरो मालिक ऐसे तो खरो मालिक ऐसे तो ना सेवक नो आ प्रकार अपमान सहन नहीं कर सके एने बड़ा बदलो लेवा आवस जोई तो खरो ये दे न तू पे ये दे ने चैलेंज आ पड़कार आ वो हनुमान जी नो अंग भंग करवा द्वारा हमने भगवान पड़कार जो तो खरो आ गया જે તરખાદ મચાવ્યો જે તરખાદ મચાવ્યો એને સલાહ આપી જેનો દૂત આવો છે એ ભગવાન તો કેવા હશે એનો માલિક કેવો હશે એનું નામ આવું હોય ભગવાન કેવો હશે ભક્તિ ઉદ્રેક આ પ્રકારના ભક્તિના ઉદ્રેક થી એટલે કે ભક્તિના આ એકદમ વિકાસ થી કે ભક્તિનો પૂર થી પ્રણામ હતી પ્રિયા ઇત્યાદિ એટલે બધી ભક્ત કરે છે એવું માતા પ્રણામ કરે છે કહું છેલ્લી પંક્તિમાં સ્વપ્રકાશ ચૈતન્ય રૂપત્વેન સ્વરદા અસ્મે એટલે આ આ સર્વનામ કરણ વાપરીએ જે આપણો અનુભવનો વિષય હોય છે આ એટલે જેનું અયમ આત્મા બ્રહ્મ આ આત્મા બ્રહ્મ છે આ એટલે જેનો આપણે સતત ચૈતન્ય રૂપે અનુભવ કરી રહ્યા છે પછી ઓળખતા નથી અનુભવ કરીને મારા પરોક્ષ છે ઓળખતા મારા પરોક્ષ છે બંને કહેવાય અસ્મિ પરોક્ષ સર્વદા પરોક્ષ આયા અથવા સર્વદા અપરોક્ષ આયા અનુભવનો વિષય છે માટે ભગવાન અપરોક્ષ છે પણ જાણકારીના વિષય માટે ભગવાન પરોક્ષ છે એવા અસ્મિ ભવતે મહેશ્વરી ભગવાન આપ જે મહેશ્વર છો કીદૃશાય ધામને સર્વેષાં શરણભૂતાય ચિદ્રૂપાય જીવા આ ધામ શબ્દના ધામન શબ્દ સંસ્કૃતમાં કે ધામનો અર્થ કરે સ્થાન તદ્ધામ પરમ મમ કે મારું પરમ શ્રેષ્ઠ સ્થાન છે અથવા ધામ એટલે પ્રકાશ ભગવાનનું પ્રકાશમય સ્વરૂપ છે સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે એવા ધામ એટલે જ્યાં પહોંચીને આપણે પછી કંઈ કરવાનું રહે નહીં ધામમાં પહોંચ્યા એટલે બસ બધું કામ પૂરું થઈ ગયું એટલે આપણે નિર્ભય બની જઈએ આપણે કૃતકૃત્ય બની જઈએ અને તેથી જે બધાના વાસ્તવમાં શરણરૂપ છે ભગવાન એ ચૈતન્ય સ્વરૂપ છે એવા ભગવાનને તું આંભા તારા ભગવાન શું કરે છે એમને તું જાગી કરે છે કે નથી કરતો તો કહે છે ભાઈ યોગ્ય ઉપચાર આમ શું બી કરતો મા શક્નુવન આ ભગવાન માટે શું ઉપચાર કરો એવી કોઈ મારામાં શક્તિ જ નથી આવા ભગવાનની આરાધના ઉપાસના એટલે ભગવાનની મારી ભાવના વ્યક્ત કરવા માટે શું ઉપચાર કરીએ ટૂંકમાં આપણો મને ભાવના જન્મે તો વ્યક્ત કરવા માટે બધી કરીએ એ ભેટ લઈ આવે પ્રસાદ કંઈક લઈ આવીએ તો હું પ્રસાદ લઈ આવે ચાલો એ ભાવના અંદર વ્યક્ત થાય કંઈક હાર લઈ આવે ફૂલ લઈ આવે આ બધો ઉપચાર છે આ દ્વારા આપણે આપણી ભાવના વ્યક્ત કરીએ છીએ તો ભગવાન માટે આવો મહાન ભક્તિભાવ તો અર્ધમ હજાર જન્મ્યો ત્યારે તો શું કરે ભાઈ કઈ રીતે મારો ભક્તિભાવ વ્યક્ત કરો એનું કોઈ ઉપચાર મને આવડતો જ નથી ઉપચાર વિચારી શકતો નથી એક જ વસ્તુ કરો નમસ્કાર કરો કેવલમ પ્રભિત નમસ્યોસ્મિ ભવતે એ ભગવાન પ્રભિત નમસ્યોસ્મિ પ્રકર્ષેણ વિહિતા નમસ્યા સહ સારી રીતે નમસ્કાર કરું છું મનથી વાણીથી અને કાયા વાંગ મન કાય વ્યાપાર અતિશય બસ આટલું જ કરી શકું નમસ્કાર ભગવાનના ચરણમાં પડી જવું વાણીથી મન મારું ભગવાનના ચરણમાં હોય અને વાણીથી પણ ભગવાનની તે મન વાણીને કર્મ જે કર્મ કરો એ ભગવાનને સમર્પિત કરો મારી વાણી પણ ભગવાનની સ્તુતિ માટે વપરાતી હોય મારું મન પણ ભગવાનના સતત ભગવાન વિશે ભાવના ધરાવતું હોય બસ આ પ્રકારે ભગવાન મારો ભક્તિભાવ વ્યક્ત કરી શકું જેવું કરી શકતો નથી કેવલમ તુભ્યમ હું તો નમસ્કાર ભવાની ટૂંકમાં માત્ર આપને નમસ્કાર કરું છું એ રીતે આ આઠ નામના પ્રતિપાદન દ્વારા આપણે કહેવામાં આવ્યું કે હું એક પણ નામ વિશે ભગવાન દરેક દરેક નામ ભગવાનનું છે અને એટલું જ અસરકારક છે જેટલું પ્રણવ છે અને તેથી એનું એક પ્રકારે ભગવાનની આરાધના માટે આ બધા શ્રેષ્ઠ આલંબન ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।